ભગવાનભાઈ બારણને સુત્રાપાડા ગોચરની જમીનમાંથી ગેરકાયદેસર ખાણની ચોરી બાબતે અધ્યક્ષે સસ્પેન્ડ કરાતા ગીર સોમનાથ જિલ્લા કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજાઈ હતી અને તેઓ ધરણા પર બેઠા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ એવું જણાવે છે કે એક સામાન્ય તાલુકાની કોર્ટના નિર્ણયથી ભગવાનભાઈ બારણને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમને કોઈ પણ પ્રકારના પ્રમાણિત કાગળો મળ્યા નથી। અમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ભાજપ અને અધ્યક્ષની મિલીભગતથી ભગવાનભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આગળ ભાજપના ઘણા ધારાસભ્યો કરોડોના કૌભાંડમાં આરોપી સાબિત થયેલા છે તો તેમને કેમ સસ્પેન્ડ ન કરવામાં આવ્યા, એવા પણ અનેક સવાલો ઊભા થયા છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ એ ભાજપની ચાલ રમાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કે જે કોઈ નોટિસ નહીં, કોઈ વાત નહીં, જેને સર્ટિફાઈડ નકલો કહેવાય એ નકલો હજુ ખુદ અમારી પાસે, એટલે મતલબ કે ભગવાનભાઈ પાસે પણ ના આવી હોય, એટલી સ્પીડે અધ્યક્ષ પાસે જાય, અધ્યક્ષને એટલી સ્પીડે શું ઇમરજન્સી ફાટી પડતી હતી કે વિચારવાનો, અધ્યક્ષે પોતાની ગરિમા ચૂકીને ભાજપના કાર્યકરથી પણ નીચે જઈને જે આ પગલું ભર્યું છે એ ખૂબ નિંદનીય છે। અને જેમ આવા કર્મથી એ ટેવાયેલા હોય, અગાઉ અમારા કોંગ્રેસના ધારાસભ્યશ્રીને અમરીશભાઈને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે ગ્રહમાં મતદાન કરવાની વાત આવી તો દરીને ફારી સસ્પેન્શન પાછું ખેંચી લીધું હતું। મતલબ કે આ અધ્યક્ષ, બહુ જાહેરમાં કહું છું કે આવા ટેવવાળા છે કે કોંગ્રેસનું નાક દબાવવું યા તો રાજકીય મતો મેળવવા યા તો સીટ ખાલી કરાવીને એમને લડવાના ભરખા ઊભા થયા છે, એ ખૂબ ખોટા છે। કારણ કે આ દેશમાં જે MFC એટલે કે તાલુકા કક્ષાની કોર્ટ સર્વોપરી નથી, આમની ઉપર ન્યાયપાલિકા છે અને ન્યાયપાલિકામાં અમને પૂરો વિશ્વાસ છે કે અમે આમને સ્ટે કરાવીશું અને જીતીને જ રહેશું। આજ રોજ તમામ ગીર સોમનાથના આગેવાનો, વડીલો દ્વારા અને અમારા કોંગ્રેસી કાર્યકરો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર 4 વાગે આપવાનું છે, અહીં ધરણા ઉપર આવ્યા છે। કારણ કે મારા સાથી ધારાસભ્ય અને વડીલ શ્રી ભગાભાઈ બારડને ખોટી રીતે અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ભાજપની કિનાખોરી છે, કારણ કે આની પહેલાં ભાજપના મંત્રીને પણ સજા દેવામાં આવેલી હતી, પણ એ સમયે પણ એમને 4-4 મહિના સુધી સ્ટે નહોતો મળેલો, છતાં પણ એમને સસ્પેન્ડ કરવામાં નહોતા આવ્યા। અમરેલીના સંસદ એમને પણ સજા પડેલી હતી, એમને 6-6 મહિના સુધી સુપ્રીમ કોર્ટમાં સ્ટે નહોતો દેવામાં આવેલો। આ તો ચૂંટણીને અનુલક્ષી અને મારા સાથી ધારાસભ્ય ભગાભાઈ બારડને ખોટી રીતે બદનામ કરવા માટે અને એને હોદ્દા ઉપરથી ખોટી રીતે અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, આ ભાજપની કિનાખોરી છે। અને આવી ખોટી કિનાખોરી કોંગ્રેસ પક્ષને લોકસભાની ચૂંટણી આવે છે એટલે આ બધું કરવામાં આવેલું છે, પણ લોકોની ભારતની પ્રજા આ ભાજપને જાણી ગઈ છે અને આ પ્રજા છે એ લોકસભાની ચૂંટણી વખતે આનો ચુકાદો એમને 100% આપશે અને 100% કોંગ્રેસનો વિજય થશે। વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।